સલામુ અલૈકુમ. આજે આપણે બનાવીએ છીએ કરાઈ ચિકન. કરાઈ ચિકનમાં બહુ ઘણું બધું તેલ વપરાય છે, તો આપણે જે થોડુંક તેલ વાપરશું પણ એકદમ સ્વાદિષ્ટ રેસીપી બનાવશું. તો ચાલો શરૂ કરીએ. અહીંયા છે મારી પાસે બે કુકડા, જેને હું ફાઇન રીતે 8 પીસ કહી રહી છું, તો 16 પીસીસ છે આપણા પાસે. એને ફાઇન રીતે ધોઈ એની ચામડી કાઢીને હું હમણાં જ ધોઈ એને, એટલે હું એને મેરિનેટ નથી કરી. એમાં આપણને ખપશે 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું, 2 ચમચા કાશ્મીરી ચીલી પાવડર, 2 ચમચા ગ્રીન ચટની, 2 ચમચા જિંજર લસણ ને આદું, 1 કપ દહીં, જેને હું ફાઈ તે મિક્સ કરી છું. તો તમે જોશો કે પાણી જેવું નથી. અહીંયા છે મારી પાસે 6 ટમેટોઝ જેને હું ફાઈન રીતે ગ્રાઇન્ડ કરી નાખી છું, જે લગભગ 3 કપ સુધી આવે છે, પણ તમે સાવ એક્ઝેક્ટ થવાની જરૂર નથી આમાં. એમાં આપણે નાખશું નિમક જે સ્વાદ માટે. અને અહીંયા છે મારી પાસે હળદર, આપણે 1 ચમચી એમાં હળદર નાખશું. અને આપણે 1/4 કપ જૈતૂનનું તેલ નાખશું એની અંદર. અને આ મારી પાસે છે અહીંયા કોથમીરી, જેને હું ફાઇન રીતે કાપી નાખી છું. એ આપણને સજાવવા માટે ખપશે જ્યારે આપણે શરૂ કરશો. તો ચાલો આપણે શરૂ કરીએ. તો હવે આપણે એની અંદર આપણું તેલ નાખશું લગભગ 1/4 કપ, ને આપણે ખોબરશું કે ફાઇન રીતે ગરમ થાય. એક વખત ફાઇન રીતે ગરમ થઈ જશે એટલે આપણે એની અંદર આપણું લસણ ને આદું અંદર નાખી અને ગરમ કરશું. તો તમે જોશો અહીંયા હું મારું લસણ આદું નાખી છું અંદર. હવે આપણને ખબર છે કે આ લસણ આદું ફાઇન રીતે અંદર રંધાય પહેલાં, તો શું એની ફાઇન સુગંધ નીકળે. તો હવે તમે જોશો કે આપણું જિંજર લસણ ને આદું ફાઇન રીતે તરાનું છે. તો હવે આપણે એની અંદર આપણું ગ્રીન ચટની નાખી દેશું અને આને પણ આપણે તરાવા દેશું જરાક. તમને એમ લાગે કે આમ ફાઇન સુગંધ આવે છે એટલે આપણે શરૂ કરશું આપણું કૂકડું અંદર નાખવા માટે. હવે આપણે આ કૂકરું અંદર નાખીએ છીએ અને તમે જોશો કે હું મારું ટોંગ્સ વાપરું છું આ કૂકરું નાખવા માટે, કારણ કે અંદર તમે જોશો આટલું બધું પાણી છે ને મને આ કૂકરાનું પાણી એની અંદર નથી નાખવું. મને નથી ખપતું કે અંદર, કારણ કે કૂકરામાંથી પણ પાણી છૂટશે અને વધારે પાણી નાખવા માટે પછી આપણને એ પાણી ખપશે કે ડ્રાય થઈ જાય કે સુકાઈ જાય. તો એ દરમિયાન આપણું કૂકરું બહુ જલ્દી રંધાઈ જશે. એક વખત આપણું ચિકન અંદર ગરી જશે કે હવે આપણે આ ફાઇન રીતે ચિકનને લસણ આદું ચટની આ બધું મારું મીડિયમ હાઈ ઉપર ચીલો છે. હવે આપણે એને જરાક રાંધશું કે પકા તમને એમ લાગે કે આપણું ચિકન જરાક ધોળું થઈ ગયું છે. હવે તમે જોશો કે આપણું આ સ્ટર ફ્રાય થાય છે. લગભગ 7 મિનિટ માટે સુધી સ્ટર ફ્રાય થતું હતું અને તમે ખબર પડી જશે કે ખાલી અડધું પાક્યું છે, આખું નથી પાક્યું. એટલે હવે આપણે આપણું એનું અંદર એનું આપણું નિમક છે ને આ બધા આપણે આપણું નિમક મરચું બધું આપણે એની અંદર નાખી દઈશું. હવે સોલ્ટ ઓર નિમક, ધાણા જીરું, ક્યુમિન એન્ડ કોરિયાન્ડર પાવડર, ગરમ મસાલા પાવડર, રેડ કાશ્મીરી ચીલી પાવડર. ક્યાં ફાઇન રીતે સ્ટર ફ્રાય થાય છે આપણું બધું નાખી દીધા એની અંદર. પછી હવે આપણે લઈને એની અંદર આપણું દહીં નાખશું ને સાથે સાથે હું ટમેટા પણ અંદર નાખી દઈશ. હવે હું તમને કહીશ કે કેમ હું જુદું નથી કરતી, કારણ કે જો આપણે ખોબરશું કે પહેલાં આપણે આપણું ટમેટોઝ નાખીએ, પછી આપણે થોડું ગ્રંધાય, પછી આપણે એની અંદર આપણું દહીં નાખીએ, તો શું થાય છે કે આપણું ચિકન બહુ પાકી જાય છે ને આપણને બહુ આપણું ચિકન નથી પકાવું કે સાવ તૂટી જાય એના આમ રંધાઈ જવું ખપે, પણ આપણું આમ ફાઇન રીતે એનું
તમે જોશો એનું કલર ને આપણું ચિકન તૂટી નહીં જાય. ઓકે, તો હવે હું આ બસ હલાવી ને હવે હું એ ઢાંકી નાખીશ લગભગ 20 મિનિટ માટે મીડિયમ લો ઉપર, પોતે પોતે રંધાશે. આવીને હું તમને બતાવીશ કે કેવું લાગે ને આપણે તમને બતાવું કે આપણું ચિકન અહીંયા કેવું લાગે છે. તો તમે જોશો કે કાફી ઉપર તેલ તરે છે. હવે આ જે રેસ આ જે કરાઈ ચિકન છે એમાં તેલ હું જોઈ, પણ આપણે જે 1/4 કપ વાપર્યા એમાં પણ તમે જોશો તો આટલું બધું તેલ છે. તો જો તમને આનાથી ઓછું તેલ નાખવું હોય 1/4 કપથી તો તમે નાખી શકો છો. અને આ ટાઈમે તમે મેક શ્યોર કરજો કે તમારું ચિકન એકદમ ફાઇન રીતે પાકી ગયું છે. અને જો પાકી ગયું હોય તો તમારું કરાઈ ચિકન તૈયાર છે. ને હું એમાં જરાક વધારે શાક રાખું છું, ગ્રેવી રાખું છું, કારણ કે અમે આજે નાન સાથે ખાશું અને હું નાનની પણ વિડીયો તમને યુટ્યુબમાં મળશે. તો એ મારી જે નાન છે એ મૈયાએ કે ઈંડા વગરની નાન છે. તો ઇન્શાલ્લાહ તમે એ ટ્રાય કરજો. હવે આપણે ખાલી સજાવવા માટે એના ઉપર આપણું કોરિયન્ડર નાખશું. ટ્રાય કરવા માટે હું તમને ખાલી થોડુંક જ ટ્રાય કરીશ, કારણ કે અમે હમણાં જ બેસે છે ડિનર માટે. એકદમ ફાઇન થયું છે, પણ એકદમ તીખું છે, કારણ કે કરાઈ ચિકન જરાક તીખું હોય છે. પણ સાવ સિમ્પલ રેસીપી આજે હું તમને બતાવી કરાઈ ચિકનની. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા.